brought to you by V-Guard. દેશની ઇકોનોમી વિશે મોદીએ વાત કરતા કહ્યું કે વર્ષ 2014 પહેલા કોંગ્રેસના મોટા અર્થશાસ્ત્રી દેશના વડાપ્રધાન હતા ત્યારે દેશની ઇકોનોમી 11 નંબર પર હતી પરંતુ આ ચાવાળાએ દેશની ઇકોનોમીને 11 પરથી 5 નંબર પર પહોંચાડી દીધી ઝાલાવાડમાં પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર કહ્યું કે 10 વર્ષ પહેલા આખી દુનિયા ભારતને કમજોર અને કંગાળ દેશ સમજતી હતી અને આજે દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે વડાપ્રધાન મોદીએ રામ મંદિર વિશે વાત કરતા કહ્યું કે દેશ આઝાદ થયો ત્યારે બીજા દિવસે જ રામ મંદિરનું કામ થવું જોઈતું હતું પણ કોંગ્રેસે વોટ બેંક માટે કામ લટકાવીને રાખ્યું હતું પણ અયોધ્યામાં 500 વર્ષ પછી આજે ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું છે કોંગ્રેસ શિવ અને રામને લડવવાનો પ્રયાસ કરે છે તેનો સ્વીકાર કરી શકાય નામ લીધા વગર રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા કહ્યું કે એક શાહજાદાએ કહ્યું હતું કે આ દેશમાં હું શક્તિનો વિનાશ કરવા માંગુ છું ત્યારે આ શક્તિ સ્વરૂપ મારી માતાઓ બહેનો બેઠી છે તેઓ શક્તિની ઉપાસના કરી રહી છે જૂનાગઢમાં પીએમ મોદીએ કોંગ્રેસના એજન્ડા પર ઉઠાવ્યા સવાલ જનસભામાં કહ્યું કે કોંગ્રેસને દેશના વિભાજનમાં જ રસ છે સરદાર પટેલે ચિંતા ન કરી હોત તો જૂનાગઢ પણ પાકિસ્તાનમાં હોત પંચાયતથી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસનું શાસન હતું છતાં તેણે કામ ન કર્યા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પીએમ મોદીને વળતો જવાબ આપ્યો છે કહ્યું કે 60 વર્ષના શાસનમાં અમે બંધારણમાં કોઈ ફેરફાર નથી કર્યા બંધારણ જ કોંગ્રેસે બનાવ્યું છે ભાજપ સરકારે બંધારણ બદલવું છે એટલે કોંગ્રેસ પાસે ગેરંટી માંગે છે Brought to you by V-Guard.